આવ્યા છે. તો સૌથી પહેલા છે નીડર સુમંત. સુમંત નામનો છોકરો છે કે જે ત્રીજા ધોરણના વર્ગમાં ભણે છે. રિસેસમાં બધા છોકરા છે ક્લાસમાં ધકામુકી કરી અને દોડીને ક્લાસમાં જાય છે. પરંતુ ધકામુકી કરીને જવાય નહીં. ન જવાય ને કેવી રીતે જવાય? તો કે લાઈનમાં વ્યવસ્થિત જવાય. તો બધા છોકરા છે ધકામુકી કરીને જાય છે અને આ સુમંત નામનો છોકરો છે એને ધક્કો લાગે છે અને તે ટેબલ સાથે અથડાય છે અને ટેબલમાં રહેલો જે સાઈનો ખડ્યો છે એ પડી અને ફૂટી જાય છે અને નીચે સાઈ છે એ બધી ઢોળાઈ જાય છે અને શિક્ષક છે ખૂબ કઠોર છે. આ જોઈ અને આવી અને ક્લાસમાં શિક્ષક છે ગુસ્સે થાય છે અને કહે છે કે આ કોનું કામ છે. તો એક તોફાની છોકરો છે તેની સામે જોઈ અને શિક્ષક કહે કે તેને ખીજાય છે કે આ કોનું કામ છે. એટલે સુમંત છે એ નીડર બહાદુર છે. તે કહે છે કે આ મારું કામ છે, મને માફ કરી દો. પોતે કોઈ પણ જાતના ડર વગર સાચું બોલી દે છે પોતાના શિક્ષક સામે. જેથી જે નથી કર્યું તેને શિક્ષક છે ન ખીજે અને તેને પોતાની જે ભૂલ છે એ કબૂલ કરી લે છે. ત્યાર પછી છે પ્રામાણિક પંકજ. પંકજ નામનો છોકરો છે. એક દિવસે બજારમાં જાય છે અને બજારમાં તે દૂધી લે છે. દૂધી છે 20 રૂપિયાની કિલોગ્રામ હોય છે, પરંતુ પંકજ છે અડધો કિલો દૂધી લે છે, તેથી તેને 10 જ રૂપિયા આપવાના હોય. એટલે જે શાકવાળા છે ભાઈ એને 20 રૂપિયા આપે છે. તો તેને દૂધી લઈ અને પછી પોતે વધારાના જે પૈસા હતા એ પાછા લઈ અને પોતે ચાલવા માંડે છે. રસ્તામાં તે અચાનક પૈસા ગણે છે તો 10 ની બદલે 15 રૂપિયા થાય છે. તો તે ફરીથી પાછો પોતે શાકવાળા ભાઈ પાસે જાય છે અને તેમને કહે છે કે તમને તમે મને આ 5 રૂપિયા છે વધારે આપી દીધા છે અને આ લો તમારા 5 રૂપિયા પાછા. આવી રીતે આ છે પંકજ છે ખૂબ પ્રામાણિક છે. ત્યાર પછી છે કામગીરી દીપા, જે ખૂબ કામ કરનાર. તે પોતાના મમ્મીને કચરું વાળવામાં, વાસણ ધોવામાં મદદ કરે છે. પોતાના જે દાદી છે એને દેવ સેવામાં મદદ કરે છે. દેવ સેવા માટે પોતે ફૂલ લઈને આવે છે. પછી નાઈ ધોઈને પોતે પોતાના પાઠ વાંચવા બેસે છે. પોતાના ભાઈને સાચવે છે જેથી તે એનો ભાઈ છે એના મમ્મીને હેરાન ન કરે. નાનો ભાઈ છે તેથી એના મમ્મીને હેરાન ન કરે એટલે પોતે સાચવીને બેસે છે. એટલે ખૂબ જ કામગીરી છે. પોતે કામમાં રચી પચી રહે છે. ત્યાર પછી છે દયાળુ અશ્વિન. અશ્વિન નામનો એક છોકરો છે. પોતે એક દિવસ બજારમાં જતો હોય છે. ત્યાં મોટરસાઇકલની અને બધી ધમાલ જે હોય છે, ઘોડાગાડી ને મોટરસાઇકલની ખૂબ ધમાલ હોય છે. ત્યાં રસ્તામાં એક બાજુ થી એક અંધ વ્યક્તિને જુએ છે જેની પાસે આંખ ન હોય. એવા અંધ વ્યક્તિને જુએ છે અને તેમણે બીજી બાજુએ જવું હોય છે, પરંતુ આ મોટર અને ઘોડાગાડીની ધમાલમાં તેઓ જઈ શકતા નથી. તેથી આ અશ્વિન છે એ પોતે જઈ અને તેમને હાથ પકડી અને બીજી બાજુએ છે તેમને જ્યાં જવું હોય ત્યાં પોતે મૂકી આવે છે. ખરેખર આ અશ્વિન છે ખૂબ દયાળુ છે. ત્યાર પછી છે વહાલ સોય ખુશાલી. ખુશાલીની જે બહેનપણી છે એનો આજે જન્મદિવસ હોય છે. તો તે પોતાની જે બહેનપણી છે એ 5-7 બહેનપણીઓ ભેગી થાય છે અને જે આ એને એની બહેનપણી છે એના મમ્મી એને 5-5 બધી બહેનપણીઓને પીપરમિન્ટ આપે છે. તો બીજી બધી બહેનપણીઓ હોય છે પીપરમિન્ટ ખાઈ જાય છે, પરંતુ આ ખુશાલી છે પોતાના ગજવામાં પોતાના ખિસ્સામાં પીપરમિન્ટ મૂકી દે છે અને ઘરે જઈ અને પોતાના બે ભાઈને એના કાકાના દીકરાને દીકરીને બધાને આપી અને પછી પોતે એક પીપરમિન્ટ ખાય છે. આ રીતે ખુશી છે ખૂબ વહાલ સોય છે અને વેચીને ખાય છે. પોતે એકલી ખાઈ જતી નથી. ત્યાર પછી પરગજુ નિલેશ. પરગજુ એટલે પરોપકારી, બીજાનું ભલું કરનાર. નિલેશ છે એ ખૂબ ડાયો છોકરો હોય છે. નિલેશ છે એને એના મમ્મી એને કેરી આપે છે 5. તો એ પોતાના જે 4 ભાઈ પણ છે એને કેરી આપી દે છે એક એક અને પોતે એક પોતાની કેરી છે પોતે રાખે છે. તો પોતાની કેરી પોતે ખાવા જતો જ હોય છે ત્યાં એક ગરીબ છોકરાને તે જુએ છે કે દયાળુ ભાવે પોતે એને કેરીની તરફ અને એની કેરી તરફ જતો હોય છે. તો આ કેરી ખાવા જાય છે તો પોતે ખાતો નથી કેરી અને પોતે જે પેલા ગરીબ છોકરો છે એને કેરી આપી દે છે ખાવા માટે. એટલે નિલેશ છે ખૂબ પરોપકારી છે, પરગજુ છે. ત્યાર પછી છે પ્રેમાળ મનન. મનન નામનો એક છોકરો છે. મનન અને એનો નાનો ભાઈ છે અંગદ, એ બંને એક જ શાળામાં ભણતા હોય છે અને તે દિવસે એક એની શાળામાં રમત ગમતનો કાર્યક્રમ હોય છે. તો બંને ભાઈ છે એ કાર્યક્રમ જોવા જવાના હોય છે, પરંતુ એકાએક એના નાના ભાઈને બપોરે તાવ આવે છે તેથી તેના પપ્પા છે એને કાર્યક્રમ જોવા જવાની ના પાડી દે છે. તો આ મનન છે એ પણ પોતે કાર્યક્રમ જોવા નથી જતો અને પોતાના નાના ભાઈને પોતે નાની નાની વાતો કરે છે અને વાંચીને સંભળાવે છે. એટલે આ મનન છે ખૂબ પોતે પ્રેમાળ છે અને પોતાના ભાઈનું ધ્યાન રાખે છે. તો આ